વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ છ માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ આઠ ભારત વર્ષની ભવ્યતામાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તે પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હોય અને હજુ સુધી લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન ના દબાવ્યું હોય તો જરૂરથી પ્રેસ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે આપણા વિડીયોને વધુને વધુ શેર કરજો ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક જોઈ લઈએ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો પહેલી ખાલી જગ્યા છે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે જવાબ આવશે નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે બીજી ખાલી જગ્યા દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે જવાબ આવશે સંગમ સાહિત્ય છે ત્રીજું ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો જવાબ આવશે નિસ ચોથી ખાલી જગ્યા મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે જવાબ આવશે ભીમબેટકા પાંચમી ખાલી જગ્યા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે જોઈ લઈએ ટૂંકમાં ઉત્તર આપો પહેલું છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો જવાબ વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ જુર્વેદ સામવેદ અને રચના કરવામાં બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે અને આ ઉપરાંત ઉપનિષદો પુરાણો અને સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ આવ્યા હતા જવાબ પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેકેસ્ટનીસ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન અને હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુ એન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા ત્રીજો પ્રશ્ન છે સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો જવાબ સ્તુપ એટલે નાના ગુંબજ આકારનું એટલે કે અંધાકાર સ્થાપત્ય મધ્યમાં બુદ્ધનો અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા અને ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહો ચૈત્યને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા અને ચૈત્યોમાં ગુફામાં જ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા ઉપયોગ પ્રાર્થના તરીકે કરવામાં આવતો આગળ ચોથો પ્રશ્ન છે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું જવાબ તક્ષશિલામાં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું આગળનો પ્રશ્ન છે છે ગુપ્ત ગુપ્ત વંશના વંશના કયા કયા સિક્કાઓ મળી આવ્યા જવાબ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ઉપનિષદોમાં માંડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે સાચું વાક્ય છે માટે ખડું બીજું ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્દિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ખોટું વાક્ય છે ત્રીજું ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે ખડું ચોથું ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો પ્રાચીન ભારતમાં પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી ખોટું પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે ધર્મેતર સાહિત્ય જવાબ જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે જેમાં કાવ્યો નાટકો પ્રસિષ્ઠિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે આગળ બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતના સ્થાપત્યો વિશે ટૂંકનો લખો તો જવાબ પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના અનાજનો કોઠાર સ્નાનાગર ગટર આયોજન જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે તેમાં ગુફા સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે આગળ ત્રીજી ટૂંક નોંધ છે પ્રાચીન ભારતની ખેતી ફ્રેન્ડ્સ આ અગત્યનો પ્રશ્ન છે જવાબ પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આશરે પચીસો વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો તેમાં કુહાડી દાટરડું અને હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે અને આ સમયે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા ચોથી ટૂંક નોંધ છે ગ્રામીણ અને નગર જીવન પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું ઉત્તર ભારતના ગામનો વડો ગામ ભોજક કહેવાતો અને આ પદ વંશ પરંપરાગત હતું અને દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા એક મોટા જમીનદારો બે નાના ખેડૂતો અને ત્રણ જમીન વિહોણા મજૂરો આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા તેની ચારે બાજુ કિલ્લે બંધી હતી શહેરમાં નીક અને કચરા પેટી માટે કૂવા બનાવવામાં આવતા જેને વલયકૂપ કહેવામાં આવતો ગ્રામીણ અને નગર લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી માંસ માછલીઓ ઉપયોગ કરતા સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું અને શરીરના નીચેના ભાગનું વસ્ત્ર વસ્ત્ર નીવી કહેવાતું તેઓ ક્યારેક ઉપરના ઉપર દુપટ્ટા જેવું લપેટતા હતા વિદ્યાર્થી મિત્રો આશા રાખો છું તમને સમજાઈ ગયું હશે એકંદરે પાઠના પ્રશ્નોના જવાબો ખૂબ સરળ છે તમે ધ્યાનથી વાંચન કરી અને લખી લેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવા સ્વાધ્યાય સાથે ત્યાં સુધી આવજો